સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ આઈસીડીએસની આંગણવાડીની 28થી પણ વધારે હેલ્પર ઓર વર્કર મહિલાઓએ એકતાનું ઉદાહરણ આપી લીંબડી મામલતદાર પોલીસ સ્ટેશનમાં એક પોતે પત્રકાર કહેવાતા શખ્સ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું અને અલગ અલગ આક્ષેપોનો વરસાદ વરસાવ્યો હતો. હાલ લીંબડીમાં આવેદનપત્રનો ક્રેઝ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે રોજ એ કોઈને કોઈ સંગઠન આવેદનપત્ર આપવા સેવા સદન ઘસી આવતા હોય છે. ત્યારે આઈસીડીએસની આંગણવાડીની 28થી પણ વધારે મહિલા વર્કરો અને હેલ્પરો લીંબડી સેવા સદન ખાતે પોતાની પત્રકાર કહેતાને ધમકાવતા શખ્સ વિરુદ્ધ આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. વાત જાણે કંઈ કેમ હતી કે લીંબડીમાં આવેલ 21 નંબરના આંગણવાડી કેન્દ્ર ઉપર 18/7/2019 રોજ આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલા વર્કર રેખાબેન પરમારે પોતાની ફરજ પર હાજર રહેતા હતા. તે સમયે કોઈ સચિન પીઠવા નામનો અને પોતાને પત્રકાર બતાવતો શખ્સ અને તેની સાથે તેના પત્ની 21 નંબરના આંગણવાડી કેન્દ્ર પર ઘૂસી આવ્યા હતા અને ફરજ પરના વર્કર એટલે કે પોતે રેખાબેન સાથે અભદ્ર વર્તન કરેલ અને બીજા દિવસે મીડિયામાં મીડિયાને દુરુપયોગ કરી આ મારા ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા, તેમ આ રેખાબેન અને તેમના આંગણવાડીના વર્કરો પોતાના આવેદનપત્રમાં જણાવી લીંબડી મામલતદાર પીએસ શાહ અને લીંબડી પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા અને સચિન પીઠવા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ વ્યક્તિ ઉપર કાયદેસરના પગલાં લેવા આવેદન કર્યું હતું. જોડે જોડે રેખાબેન પરમારે પોતાના શબ્દોમાં આ બંને પતિ પત્ની બંટી ઓર બબલીનું બિરુદ આપી પોતાને ન્યાય મળે અને આવનાર સમય આવી રીતે હેરાન ના કરે તેવી વિનંતી કરી હતી. કમલસ વસોયા જે કમલેશ વસોયા ZSTV લીંબડી.